कानून विद्यार्थी मित्रों, प्रकरण एक राष्ट्रीय फळ चोपड़ीमां पाना नंबर 11 परना आपणे दाखला जोईशुं। અહીં આપ્યા છે સવજીભાઈ, કઈ કેરી છે? તોતાપુરી। કેમ કિલોગ્રામ વેચે છે? તો 40 રૂપિયે એક કિલોગ્રામ કેરી વેચે છે। મહિતભાઈ હાપુસ 60 રૂપિયે એક કિલો કેરી વેચે છે। મધુબેન કેસર કેરી 150 રૂપિયે કિલો વેચે છે। રાજારામ લંગડો કેરી 50 રૂપિયે એક કિલો વેચે છે। જયદીપસિંહ કેસર કેરી 1200 રૂપિયા કેટલા કિલો કેરી વેચે છે? 1200 રૂપિયામાં તો 8 કિલો કેરી વેચે છે। કેટલા કિલો કેરી વેચે છે? 8 કિલો કેરી વેચે છે। અહીં કીધું છે કે જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા કિલોના ભાવે વેચશે? અહીં આપણે કોઠામાં બતાવ્યું છે 1200 રૂપિયા, પરંતુ કેટલા કિલો છે? 8 કિલો કેરી છે, તો આપણે કેટલા કિલો કેરીનો ભાવ શોધવાનો છે? એક કિલો કેરીનો ભાવ શોધવાનો છે। તો અહીં પદ મૂકીશું 8 કિલો ગ્રામ કેરીની કિંમત કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા, માટે 1 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી? પહેલાના દાખલામાં કીધું તેમ પહેલું પદ હંમેશા ક્યાં આવે? છેદમાં। અહીં આવશે 1200 × 1, ઉપર નીચે હંમેશા શું થાય? ભાગાકાર। અહીં આપણે કરીશું 1200 ભાગ્યા 8, 8 × 8, 12માંથી 8 જાય તો 4, ઉપરથી ઉતાર્યો 0, 8 × 5 = 40, અહીં આવ્યા 0, 0, ઉપરથી ઉતાર્યો 0, ઉપર આવ્યા 0, કેટલો જવાબ આવશે? તો અહીં આવશે 150 × 8, 8 × 8 ઉડી ગયા, કેટલા બાકી રહ્યા? 150 રૂપિયા। તો 1 કિલો કેરીની કિંમત, કેસર કેરીની કિંમત કેટલા રૂપિયા થયા? 150 રૂપિયા। હવે બીજો દાખલો છે, મધુબેને આજે 10 કિલો કેસર કેરી વેચી છે, તેને તેના માટે કેટલા રૂપિયા મેળવ્યા? હવે કેસર કેરીનો ભાવ જોઉં કે કેસર, મધુબેન 1 કિલો કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા છે? 150 રૂપિયા। તો આપણે કેટલા કિલો કેરીનો શોધવાનો છે? તો 10 કિલો કેરીનો ભાવ, તો અહીં આપણે મૂકીશું 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા, માટે આપણે કેટલા કિલો કેરી શોધવાની છે? 10 કિલો, તો અહીં લખીશું 10 કિલોગ્રામ કેસર કેરીના કેટલા રૂપિયા? અહીં આવશે 150 × 10, 15 × 1 = 15, 15ની પાછળ કેટલા મીંડા લગાવવાના? 1 અને 2, કેટલા રૂપિયા આવશે? 1500 રૂપિયા। તો મધુબેન 10 કિલો કેરીના કેટલા રૂપિયા મેળવશે? તો 1500 રૂપિયા। ત્યાર પછીનો દાખલો, મહિતભાઈએ 6 કિલો હાફૂસ કેરી વેચી છે, સવજીભાઈ એ મહિતભાઈ જેટલા રૂપિયા કમાય છે, તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી વેચી હશે? હાફૂસ કિલો, મહિતભાઈ કેટલા કિલો કેરી વેચે છે? તો 6 કિલો, અને સવજીભાઈ કઈ કેરી વેચે છે? તોતાપુરી। હવે હાફૂસના 1 કિલોના કેટલા રૂપિયા છે? તો 60 રૂપિયા। સૌથી પહેલાં આપણે મહિતભાઈ કેટલા કિલો, 6 કિલો કેરીના કેટલા રૂપિયા કમાય છે તે શોધીએ। તો 1 કિલો ગ્રામ હાફૂસ
કેરીના કેટલા રૂપિયા છે? 60 રૂપિયા. માટે 6 કિલોગ્રામ હાફૂસ કેરીના કેટલા રૂપિયા? અહીં આવશે 60 × 6, 36. 36ની પછાડી એક બિંદુ લગાવી દેવાનું. કેટલા રૂપિયા આવ્યા? 360 રૂપિયા. 360 રૂપિયાની મહિતભાઈ 6 કિલો કેરી વેચે છે. હવે દાખલામાં શું કીધું છે કે સવજીભાઈએ એ મહિતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે, તો સવજીભાઈએ કેટલા કિલો તોતાપુરી કેરી વેચી હશે? તો તોતાપુરી કેરીની કિંમત કેટલા રૂપિયા છે? 1 કિલોના 40 રૂપિયા. તો અહીં પદ માં દીશું કે 40 રૂપિયા ની કેરી બરાબર 1 કિલોગ્રામ માટે 360 રૂપિયાની કેરી કેટલા કિલો? અહીં આવશે 360 × 1, છેદમાં કેટલા આવશે? 40. અહીં આ બિંદુ ઉડાડી દઈએ. હવે અહીંયા 36ના અવયવ પાડીશું. 9 × 4 = 36. આ ચાર ઉડી ગયા. કેટલા આવ્યા? 9 કિલોગ્રામ. તો સવજીભાઈ કેટલા કિલો તોતાપુરી વેચી હશે? તો 9 કિલોગ્રામ. આગળનો દાખલો જોઈએ. રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી અને બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તેણે કેટલા કિલો લંગડો કેરી ખરીદી? તો લંગડો કેરી એ કેટલા ભાગની ખરીદે છે? ચોથા ભાગની. તો કેટલા રૂપિયા છે એની પાસે? 100 રૂપિયા. તો પહેલાં આપણે શોધીએ 100 રૂપિયાનો ચોથો ભાગ બરાબર 100 રૂપિયા છેદમાં 4. 100ના અવયવ પાડીશું. 25 × 4 = 100. આ ચાર ઉડી ગયા. કેટલા રૂપિયાની એને કેસર કે લંગડો કેરી ખરીદી? તો 25 રૂપિયાની. હવે 25 રૂપિયાની એ કેટલા કિલો કેરી ખરીદે છે? તો અહીં લખીશું 50 રૂપિયાની લંગડો કેરી બરાબર 1 કિલોગ્રામ માટે 25 રૂપિયાની લંગડો કેરી બરાબર કેટલી? અહીં આવશે 1 × 25 છેદમાં 50. અહીં 50ના અવયવ 25 × 2 = 50. આ 25 ઉડી ગયા. ઉપર કેટલા રહ્યા? 1 × 2 = 2 કિલોગ્રામ. 1/2 કિલોગ્રામ એમને કઈ કેરી ખરીદી? તો લંગડો કેરી ખરીદી. હવે પછીનો દાખલો. તેણે કેટલા કિલો કેસર કેરી ખરીદી? તો કેસર કેરી કેટલા કિલો ભાગ ખરીદી હતી? 3/4. તો અહીં લખવાનું કે 100 રૂપિયાના 3/4 ભાગ બરાબર 100
गुणिया एक तोणना छेद में चार। अहीं आपणे करीशुं 25 4 100। आ चार उड़ी गया। ऊपर कितना बाकी रिया 25 × 3 25 × 75 रुपया। तो एने 75 रुपया ने कई केरी खरीदी? तो केसर केरी। तो केसर केरी नो भाव 1 किलो ना कितना रुपया छे? तो 150 रुपया। तो अहीं पर मुकीशू 150 रुपया ने केसर केरी बराबर 1 किलोग्राम माटे 75 रुपया ने केसर केरी बराबर कितला किलोग्राम? अहीं आवशे 1 × 75 छेद में 150। अहीं 150 बगला 75 × 150। आ 75 उड़ी गया। 1 ના છેદમાં 2 કિલોગ્રામ કેરી। કઈ કેરી આવશે? તો કેસર કેરી।